સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરકાંઠા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી. બેંકના ચેરમેન પદે પ્રથમ વખત મહિલા પ્રતિનિધિને સુકાન સોંપવામાં આવ્યું. ચેરમેન પદે હંસાબેન મુકેશભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન પદે ભીખાજી ડામોરની બિનહરીફ વરણી કરવામાં આવી. સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો અને ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ગત 16 તારીખે ચૂંટણી યોજાઈ હતી. જોકે ચૂંટણીમાં પણ અનેક વિવાદોથી ઘેરાયેલી હતી, પરંતુ ભાજપ સમર્પિત પેનલનો વિજય થયો હતો, જેમાં આજે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ હતી. જોકે બેંકમાં ચૂંટાયેલા 18 પ્રતિનિધિઓ પૈકી એક પ્રતિનિધિ ગેરહાજર રહ્યા હતા, તો જિલ્લા રજિસ્ટ્રારના પ્રતિનિધિ પણ ગેરહાજર રહ્યા હતા. જોકે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે એક એક જ ઉમેદવારી પત્ર ભરાતા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ વરણી થવા પામી હતી. ચેરમેન પદે બેંકના ઇતિહાસમાં પ્રથમવાર મહિલા ડિરેક્ટરને સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પદે વરણી કરવામાં આવી હતી. જોકે ભાજપ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેન માટેનું મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં હંસાબેન પટેલ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બેઠક પરથી પ્રતિનિધિત્વ કરે છે, જેઓને ચેરમેન પદે અને અરવલ્લી જિલ્લાના મેઘરજ બેઠકના ભીખાજી ડામોરને વાઇસ ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જોકે ભાજપ સંગઠન દ્વારા બંને જિલ્લાની પ્રતિનિધિત્વ આપતા સમગ્ર વિવાદોનો અંત આવ્યો હતો. અગાઉ પણ ડિરેક્ટર માટેની યોજાયેલી ચૂંટણી પણ અનેક વિવાદોથી ઘેરાયેલી હતી, ત્યારે આખરે ચેરમેન અને વાઇસ ચેરમેન પદની નિયુક્તિ થતાં હવે સહકારી રાજકારણમાં થયેલા ફેરબદલો અને વિવાદના અંત આવે છે. જોકે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 131 શાખાઓ કાર્યરત છે. હંસાબેન મુકેશભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકના પ્રથમ મહિલા ચેરમેન તરીકે આજથી કાર્યભાર સંભાળશે. જોકે હંસાબેન મુકેશભાઈ પટેલ પણ અગાઉ ડિરેક્ટરની ચૂંટણી વખતે વિવાદોમાં છપડાયા હતા. હંસાબેન મુકેશભાઈ પટેલ પર વિવાદ એ છેડાયો હતો કે તેઓ મૂળ વતની હાંસલપુર ગામના છે. જોકે તેઓ હિંમતનગર તાલુકાના ડેમાઈ ગામની સેવા મંડળીમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જોકે ડેમાઈ ગામના વતની નથી અને તેઓ ડેમાઈ ગ્રુપ સેવા સહકારી મંડળીના સભાસદ પણ ના હોવાનો વિવાદ હાલ પણ હાઈકોર્ટમાં પેન્ડિંગમાં છે. ત્યારે હાલ તો તેઓને ચેરમેન પદ પર નિયુક્ત કરવામાં આવે છે, પરંતુ નામદાર હાઈકોર્ટ દ્વારા શું જજમેન્ટ આવે છે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. સાબરકાંઠા મધ્યસ્થ બેંકના ચેરમેન પદે તમારી નિયુક્તિ કરવામાં આવી છે, શું સમગ્ર પ્રક્રિયા રહી, સભાસદો અને ગ્રાહકોને કેટલો વિશ્વાસ અપાવવા માંગો છો? અને બેંકના ચેરમેન તરીકે નિમણૂક કરવા માટે ભાજપના સંગઠન અને વડીલો તેમજ બેંકના ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર. બેંકના બેન કેટલી શાખાઓ છે અને કેટલા સભાસદો? 133 શાખાઓ. સભાસદો કેટલા? કેટલા? 2325. કેટલું ટર્નઓવર થાય છે એ બધું અમને ખબર. ઓકે ઓકે. હરીશભાઈ, જે પ્રકારે આજે સાબરકાંઠા મધ્યસ્થ જિલ્લા સહકારી બેંકની જે ચૂંટણી યોજાઈ હતી, ચૂંટણીમાં શું પરિણામ, કેટલા ઉમેદવારી પત્રો આવ્યા હતા, કેટલા હાજર સભ્યો? આજે અગાઉથી કાર્યક્રમ આપ્યા મુજબ દી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે 11 વાગે બેંકના વોર્ડ જે વોર્ડ રૂમ છે, સભાખંડ છે, એમાં ચૂંટણી યોજાઈ હતી. અને ટોટલ 20 સભ્યો પૈકી 18 સભ્યો હાજર રહેલા હતા. ચેરમેન માટે શ્રી હંસાબેન મુકેશભાઈ પટેલનું એક જ ફોર્મ રજૂ થયેલું હતું અને વાઇસ ચેરમેન માટે ડામોર ભીખાજી દુધાજીનું એક જ ફોર્મ રજૂ થયેલું હતું. ચેરમેન અને વાઇસ ચેરમેન માટે એક એક જ ફોર્મ રજૂ થયેલા હોય, ચેરમેન તરીકે હંસાબેન મુકેશભાઈ પટેલને અને વાઇસ ચેરમેન તરીકે ડામોર ભીખાજી દુધાજીને બિનહરીફ જાહેર કરવામાં આવેલા હતા. બોર્ડ મીટિંગની અંદર કેટલા સભ્યો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો, કેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા? ટોટલ 20 સભ્યો હતા, એમાંથી 18 સભ્યો હાજર રહેલા હતા.
હતા. રાજ્ય ચૂંટણી આયોગના પ્રતિનિધિ અજયભાઈ પણ હાજર રહેલા હતા. શીતલબેન જગદીશભાઈ પટેલ ગેરહાજર રહેલા હતા અને એક જિલ્લા રજિસ્ટ્રારના જે પ્રતિનિધિ છે એ ગેરહાજર રહેલા હતા.